विद्यार्थी मित्रों, हमणा आपणे केवा केवा विषय पर संशोधन करी शकाय एनी वात करी रह्या छे। एक मैं तमने कहूँ एबनॉर्मल कैरेक्टर वार्ता में के नवलकथा में के नाटक में एवं करी शकाय एनी आपणे वात करी। टूंकी वार्तानो अंत केटलू केटलू नक्की करी शके एनी पण वात करी। हजू तो चमत्कृति भर्या अंतनी ज वात करी छे। तमे हजी बीजी घणी बधी रीते अंतनी वात करी शको। हूँ ज्यारे भाषानी वात करीश त्यारे एनी चर्चा करीशुं। आपणे काले आपणे टूंकी वार्ताना एकलવાયા વૃદ્ધો કેવા હોય એની વાત કરી। હજુ એક દિવસ મારે ટૂંકી વાર્તામાં મા બાપ અને સંતાનના સંબંધ એવી પણ વાત કરવી છે, પણ આજે બહુ જ ગાજેલો એવો વિષય નવદીક્ષા। નવદીક્ષા એટલે શું? કશુંક નવું શીખવાની શરૂઆત, ધ સ્ટોરી ઓફ ઇનિશિયેશન। કંઈક જ્ઞાનના જગતમાં, અવબોધના જગતમાં પ્રવેશ। અને એવું કહેવાય છે કે પીડા વગર નવ દીક્ષા ન આવે। સાવ સીધા સાધા દાખલા આપણે જો લેવા હોય, વાર્તાઓના નહીં લઈએ, આપણે જીવાતા જગતમાંથી લઈશું, તો છોકરાને જ્યારે જનોઈ મળે છે ત્યારે એની નવ દીક્ષા થાય છે। મુસ્લિમોમાં સુન્નતની પ્રક્રિયાથી એની નવ દીક્ષા થાય છે। બેઉમાં જુઓ, એના ભાગે એક પીડા એક આઘાત છે। પેલામાં એને ટકલું કરે છે, એને બડવો બનાવીને દોડાવે છે। અહીં આગળ એક ભયાનક પ્રક્રિયામાંથી એને પસાર થવું પડે છે। અને હવે એમનો વ્યવહારના જ્ઞાનના ડાપણના જગતમાં પ્રવેશ થાય છે। એવું કહે તો નવ દીક્ષા મળવી એ વાત સારી છે, પણ પીડામાંથી પસાર થયા વગર કોઈને નવદીક્ષા મળતી નથી। તો આજે એવી વાર્તાઓની વાત કરીશું જેની અંદર આ નવદીક્ષાની વાત હોય। ગુજરાતી વાર્તાઓમાંથી નવદીક્ષાની વાત કરતી વાર્તાઓ બહુ ઓછી મળે છે। નથી મળતી એવું હું નથી કહેતી, પણ ઓછી મળે છે। દાખલા તરીકે કાલે મેં એકલવાયા વૃદ્ધોની વાત કરી તો ભાનુભાઈ રોહિતે તરત જ એમાં ચાર હિન્દી વાર્તા ઉમેરી આપી, જેને મેં લક્ષમાં નહોતી લીધી। તો આવું બને, ભારતીય સાહિત્યમાંથી એવી વાર્તાઓ મળે। મેં પરદેશી વાર્તાઓ અને ગુજરાતી વાર્તાઓની જ વાત કરી હતી। નવ દીક્ષાની વાર્તા, વિભાવના અને પ્રયોગ। છેલ્લા બહુ બધા વર્ષોથી આપણા વાર્તાના વિવેચનમાં નવદીક્ષા કે અભિજ્ઞાન એવી સંજ્ઞાઓ વપરાતી થઈ છે। નવદીક્ષા કે અભિજ્ઞાન એટલે ખરેખર શું એની કોઈ વાત નથી કરતો। ઘણીવાર આવી વિભાવના વિશે પૂરતો વિચાર કર્યા વગર માત્ર દેખાદેખીથી આપણે સંજ્ઞા પ્રયોજી બેસતા હોઈએ એવું પણ બને। કેટલીક વાર માત્ર સપાટી પરના અર્થને ધ્યાનમાં રાખીને ચર્ચા કરીએ છીએ। હકીકતે પાયાનો પ્રશ્ન એ છે કે કઈ વાર્તાને હું અને તમે નવદીક્ષાની વાર્તા કહી શકીએ, પહેલા તો એ સ્પષ્ટ થવું જોઈએ। નવદીક્ષાની વાર્તાને કથન રીતિ સાથે કોઈ સંબંધ છે ખરો? આ બીજો સવાલ। આ નવદીક્ષા અથવા આ અભિજ્ઞાન માત્ર પાત્ર પક્ષે જ મળે કે પછી ભાવક પક્ષે પણ હોય? જેને આપણે શુદ્ધ નવદીક્ષાની વાર્તા કહી શકીએ એવી કેટલી ગુજરાતી વાર્તા મળે? એટલે આ બધા પ્રશ્નોને આપણે આપણી વાતમાં સામેલ કરતા જઈશું। અન્ડરસ્ટેન્ડિંગ ફિક્શન નામના ગ્રંથમાં ક્લિન્થ બ્રુક્સ અને રોબર્ટ પેન વોરેન આ સંજ્ઞા સમજાવે છે। એમણે એની લાંબી ચર્ચા કરી છે અને એના પછીથી એમણે આ ચર્ચા કરી, એના પછીથી આ સંજ્ઞા છૂટથી પ્રયોજાતી થઈ। નવદીક્ષા કે અભિજ્ઞાનની વિભાવના સ્પષ્ટ કર્યા વગર સ્ટોરી ઓફ ઇનિશિયેશન કહી કહીને વિવેચનો થવા માંડ્યા। વોટ ઇઝ એન ઇનિશિયેશન સ્ટોરી? એવો એક લેખ મોડસલ માર્કસ એણે આ કર્યો લેખ,
અને એમાં એણે સંજ્ઞાની સ્પષ્ટતા પર ભાર મૂક્યો. આ સંજ્ઞા દ્વારા શું અભિપ્રેત છે તે સમજ્યા વગર જ સંજ્ઞા પ્રયોજે જવા એ કોઈ પણ સજાગ કે સભાન વિવેચનને શોભે નહીં. અને જો તમે વાપરશો તો કોઈ રીતે પછીના લોકોને ઉપકારક નથી બનવાનું. માર્કસની દ્રષ્ટિએ આપણે નવદીક્ષા સંજ્ઞા અને પૃથ્થકરણની રીત બંને નૃવંશ શાસ્ત્ર પાસેથી મેળવી છે, એન્થ્રોપોલોજી પાસેથી મેળવી છે. બાળક કિશોરાવસ્થામાંથી યુવાનીમાં પગ મૂકે એ પહેલા એણે કેટલી બધી ધાર્મિક સાંસ્કૃતિક વિધિવિધાનમાંથી ઔપચારિકતાઓમાંથી પસાર થવું પડે છે. લગભગ બધા ધર્મોમાં આ બધામાં શારીરિક ઉપરાંત માનસિક ત્રાસ પણ સામેલ હોય છે. દાખલા તરીકે હિન્દુઓમાં વાળ મુંડન, જનોઈ, મુસ્લિમ બાળકોમાં સુન્નત વગેરે. નૃવંશ શાસ્ત્રીઓ માને છે કે વડીલ વર્ગ જાણી જોઈને બાળકને આવી મુશ્કેલીમાં નાખી એને ચકાસે છે, આવી પરિસ્થિતિમાં એને ધકેલે છે, જેથી કરીને તેઓ કેટલાક વૈશ્વિક અધિનિયમો સમજતા થાય, અનુભવોથી ઘડાય અને પુખ્ત બને. જો કે આ સમજને અનુસરીને ચાલતી હોય એવી નવદીક્ષાની વાર્તા આપણને ભાગ્ય જ મળે છે, જ્યાં વડીલો બાળકોને કશુંક શીખવતા હોય કે ચકાસતા હોય એવી વાર્તા આપણને મળતી નથી. નવદીક્ષાની વાર્તામાં જ્ઞાન કે શિક્ષણ મહત્વના છે, કહો કે અનિવાર્ય છે, મહત્વના નહીં, એ મળવા જ જોઈએ, એ એમાં હોવા જ જોઈએ. મોટે ભાગે આ જે જ્ઞાન મળે છે એ પરિપક્વ એનો જે અનુભવ થયો એના કારણે જે પરિપક્વતા એની અંદર આવી એના પરિણામરૂપ થતું એ જ્ઞાન છે, પ્રાપ્ત થતું જ્ઞાન છે. કોઈએ એને બળજબરીથી આ જ્ઞાન શીખ્યું નથી. આના પરથી આપણે એટલું તારવી શકીએ કે નવદીક્ષાની વાર્તાને માર્કસ કહે છે તેવા નૃવંશ શાસ્ત્રીય નવદીક્ષાના વિચાર સાથે માત્ર આંશિક સંબંધ છે, પૂર્ણ સંબંધ નથી. રેબી વેસ્ટ, પહેલા પણ આપણે એની વાત કરી છે, અમેરિકી ટૂંકી વાર્તા નામના એમના પુસ્તકમાં નવદીક્ષાની વાર્તાની વિભાવનાની સ્પષ્ટતા કરે છે. કઈ રીતે? તેઓ લખે છે, નવદીક્ષા કે અભિજ્ઞાનની વાર્તાઓની સમસ્યા કેન્દ્રવર્તી પાત્રની ચેતના દ્વારા રજૂ કરવામાં આવે છે. એની બધી જ ગૂંચવી નાખનારી અને જુદી જુદી બાજુ ફંટાઈ જનારી સંકુલતાનો એમાં સમાવેશ કરવામાં આવે છે. આમાં એક પાત્રની નિર્દોષતા કે અબૂધતાથી જ્ઞાન કે અભિજ્ઞાન તરફ જતી વિકાસ યાત્રાને વર્ણવવામાં આવતી હોય છે. ધર્મની પરિભાષામાં કહીએ તો આ જ્ઞાન તે અનિષ્ટનું જ્ઞાન અને તેનો સ્વીકાર છે. સંસારની ભાષામાં કહીએ તો માનવ અસ્તિત્વની મર્યાદા. આમ તો માનવ અસ્તિત્વની મર્યાદા બે પ્રકારની છે, એક પ્રકૃતિની એટલે કે વર્તમાનની અને પુરાણની એટલે કે ભૂતકાળની. તો માનવ અસ્તિત્વની મર્યાદાનું એ જ્ઞાન હોય છે. નવદીક્ષાની વાર્તાઓ સૂચવે છે કે આપણા અસ્તિત્વની સમસ્યાઓનો મુકાબલો કરવાને સામાન્ય રીતે આટલું જરૂરી છે. પહેલું તો એ સમસ્યા છે એવો સ્વીકાર કરો. બીજું, આ સમસ્યાઓનો આંશિક ઉકેલ જ શક્ય છે એ સમજવું. માનવીને ન્યાય મળે એ ઈચ્છનીય છે, છતાં એ ન્યાય એકદમ મળી જવાનો નથી એ વાતનો સ્વીકાર એ જ્ઞાન પ્રાપ્તિની દિશામાંનું પહેલું પગથિયું છે. આ જ્ઞાનપૂર્વક જીવવાની શક્તિ મેળવવી તે પોતા વિશેની સમજ કેળવવાની પ્રક્રિયાનું એક મહત્વનું સ્થિત્યંતર છે. આ છે દીક્ષા, એ બધાએ જ લેવાની હોય છે. કઈ રીતે આ અભિજ્ઞાન પ્રાપ્ત થાય છે એ આ વાર્તાઓનો વિષય બને છે. આપણને આ કોણે કહે છે, સમજાવે છે? રેબી વેસ્ટ. નવદીક્ષાની વાર્તાની વિવિધ વ્યાખ્યાઓ મુખ્ય બે જૂથમાં વહેંચાય છે. પહેલું જૂથ બાળકના બાહ્ય વિશ્વ વિશેના અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ જવાના રસ્તા તરીકે નવદીક્ષાને વર્ણવે છે, માત્ર બાળકને જ લાગુ પાડે છે.
જ્યારે બીજું જૂથ નવ દીક્ષાને એક અગત્યની આત્મશોધ ગણાવે છે. આ આત્મશોધના પરિણામે વ્યક્તિ જીવન કે સમાજ સાથે નવી રીતે જીવવાનું શરૂ કરે છે. એટલે એની અંદર બાળક હોવું જરૂરી નથી, કોઈ પણ ઉંમરે તમને આવું જ્ઞાન લાદી શકે. આ બે મુખ્ય જૂથ સિવાય એડ્રિયન જાફે તથા વર્જિલ સ્કોટના કહેવા પ્રમાણે વાર્તા દરમિયાન એક પાત્ર પહેલા નહોતું જાણતું એવું કંઈક જાણે છે, શીખે છે. અભૂતતામાંથી અભિજ્ઞાન તરફ જતી આ વિકાસ યાત્રા છે. બ્રુક્સ અને વોરેન સહિતના ઘણા વિવેચકો નવદીક્ષાને સ્પષ્ટપણે દુરિતની શોધ તરીકે વ્યાખ્યાયિત કરે છે. રેબી વેસ્ટ અનિષ્ટના જ્ઞાનને માનવ અસ્તિત્વની મર્યાદા સાથે સાંકળે છે. આ મર્યાદાનો સ્વીકાર એ જ દીક્ષા અને એ બધાએ જ લેવી પડે એવું વેસ્ટ કહે ત્યારે અભિજ્ઞાન સંજ્ઞા ઘણા વિશાળ અર્થને આવરી લેતી લાગશે. બ્રુક્સ કહે છે તેમ દુરિતની શોધ સુધી આ મર્યાદા સીમિત રહેતી નથી. દુરિતના સ્વીકાર સાથે પોતાની મર્યાદાનું ભાન પણ આ સંજ્ઞા સાથે સંકળાય છે. એમ જોવા જઈએ તો જાત અને જગત વિશેના કોઈ પણ જ્ઞાન કે અવબોધને આપણે અભિજ્ઞાનમાં સમાવવા પડે. આપણે ત્યાં તો સદીઓ પહેલા કાલિદાસ અભિજ્ઞાન શાકુંતલ લખી આ સંજ્ઞાનો ઉપયોગ કરતા દેખાશે. અહીં અભિજ્ઞાન ઓળખના અર્થમાં છે, આ પ્રત્યાખ્યાન છે. જાતની ઓળખ નથી, પણ ભૂલાઈ ગયેલી વ્યક્તિની ઓળખ છે, જે આજની અભિજ્ઞાન સંજ્ઞાને અભિપ્રેત જે અર્થ છે એનાથી અલગ પડે છે. અનેક વિવેચકોની વ્યાખ્યાઓનો લઘુત્તમ સાધારણ અવયવ કાઢી એક વ્યાખ્યા બનાવવાનો પ્રયાસ કરીએ તો નવ દીક્ષાની વાર્તા વિશે કંઈક આવું કહેવાનું થાય. અંગ્રેજીમાં છે, યાદ ના રહે તો અર્થ યાદ રાખજો. બધી વ્યાખ્યાઓનો લઘુત્તમ સાધારણ અવયવ કાઢી અને આવું કંઈક કહીશું. એન ઇનિશિયેશન સ્ટોરી મે બી સેડ ટુ શો ઇટ્સ યંગ પ્રોટાગોનિસ્ટ અ સિગ્નિફિકન્ટ ચેન્જ ઓફ નોલેજ અબાઉટ ધ વર્લ્ડ ઓફ હિમસેલ્ફ ઓર અ ચેન્જ ઓફ કેરેક્ટર ઓર ઓફ બોથ એન્ડ ધીસ ચેન્જ મસ્ટ પોઈન્ટ ટુ લીડ હિમ ટોવર્ડ્સ એન એડલ્ટ વર્લ્ડ. યંગ પ્રોટાગોનિસ્ટ, પ્રોટાગોનિસ્ટ એટલે હીરો, કિશોરાવસ્થામાં યુવાવસ્થામાં પ્રવેશેલો એ કોઈ એવું જ્ઞાન પ્રાપ્ત કરે છે કે જે એના કેરેક્ટર, જે એના આખા વ્યક્તિત્વની અંદર ચેન્જ લાવે છે અને એ દુનિયાદારીના જ્ઞાન તરફ એવી રીતે વળે છે કે જેમાં એનું આખું રૂપાંતરણ એડલ્ટ વ્યક્તિ તરીકેનું એ પુખ્ત બને છે. ઇટ મે ઓર મે નોટ કન્ટેઇન સમ ફોર્મ ઓફ રિચ્યુઅલ, એની અંદર કોઈ વિધિ વિધાન હોય જનોઈ કે સુન્નત જેવા, પણ જરૂરી નથી કે હોય જ, ન પણ હોય. બટ ઇટ શુડ ગીવ સમ એવિડન્સ ધેટ ધ ચેન્જ ઇઝ એટલીસ્ટ લાઇકલી ટુ હેવ પરમેનન્ટ ઇફેક્ટ. એ વિધિ વિધાનના પરિણામે આવ્યું કે અન્ય પરિણામે આવ્યું, પણ આ જે ચેન્જ આવ્યો એ હવે કાયમી રહેવાનો છે એટલું તો એ ખાતરી થવી જોઈએ. દેખીતી રીતે નવદીક્ષાની આ વાર્તાઓના કેન્દ્રમાં જાતથી માંડીને જગત સુધીના વિવિધ અનુભવ હોવાના, એટલે આપણે આ અનુભવ અને એની અસર પ્રમાણે નવદીક્ષાની વાર્તાના નીચે પ્રમાણે ત્રણ ભાગ પાડીશું. એક, કેટલુંક અભિજ્ઞાન માત્ર સમજ અને પરિપક્વતાની સીમા સુધી લઈ જાય છે, એને અતિક્રમતું નથી. આવી વાર્તાઓ અનુભવોની આઘાતજનક અસર પર ખાસ ભાર મૂકે છે અને આવી વાર્તાઓનો નાયક મોટે ભાગે બાળક જ હોય. દાખલા તરીકે અર્નેસ્ટ હેમિંગવેની ધ કિલર્સ, મારાઓ નામે જેનો અનુવાદ થયેલો છે, કે ઇન્ડિયન કેમ્પ, હેમિંગવેની જ વાર્તાનો નિક આદમ. ઇન્ડિયન કેમ્પ વિશે મેં લાંબો લેખ નવનીત સમર્પણમાં કરેલો છે. બીજો પ્રકાર, બીજા પ્રકારના અભિજ્ઞાનમાં નાયક પરિપક્વતા અને સમજની રેખાને વટાવી શકે છે, એટલે કે અતિક્રમી શકે છે,
પણ આ અભિજ્ઞાન તેને સર્ટેનિટીના સંઘર્ષમાં ફસાવીને છોડી દે છે. આ પ્રકારના અભિજ્ઞાનમાં આત્મશોધનો સમાવેશ થાય છે. અને ત્રીજા પ્રકારનું અભિજ્ઞાન નિર્ણાયક જ્ઞાન છે. આ અભિજ્ઞાન તેના નાયકને ચોક્કસપણે પરિપક્વતા અને સમજ સુધી પહોંચાડે છે. આ અભિજ્ઞાનના કેન્દ્રમાં આત્મજ્ઞાન રહેલું છે. પહેલો પ્રકાર આંશિક, બીજો પ્રકાર અધૂરો અને ત્રીજો પ્રકાર એ શુદ્ધ નવદીક્ષાનો પ્રકાર કહી શકાય. નવદીક્ષાની વાર્તા તરીકે જાણીતી બની હોય એવી વાર્તાઓમાં હેમિંગવેની માય ઓલ્ડ મેન, ધ કિલર્સ, ઇન્ડિયન કેમ્પ, અ ક્લીન વેલ લાઇટેડ પ્લેસ, આ બધી હેમિંગવેની છે. અને માય ઓલ્ડ મેનને બાદ કરો તો બાકીની બધીના ગુજરાતી અનુવાદ થઈ ગયેલા છે. વિલિયમ ફોકનરની ધેટ ઇવનિંગ સન, એનો પણ ગુજરાતી અનુવાદ હવે થઈ ગયો છે. રોબર્ટ પેન વોરનની બ્લેકબેરી વિન્ટર, શેરવુડ એન્ડરસનની આઈ વોન્ટ ટુ નો વાય, એનો પણ હવે ગુજરાતી અનુવાદ છે. અને ડેથ ઇન ધ વુડ્સ, આ બધી વાર્તાઓની ચર્ચા કરી શકાય. કોઈ મને એવો પ્રશ્ન કરી શકે કે તમે માત્ર અંગ્રેજી પરદેશી વાર્તાઓની જ કેમ વાત કરી, ગુજરાતીની કેમ નહીં? તો ગુજરાતી વાર્તાઓ બહુ ઓછી મળે છે, જે 3-4 મળે છે એની હું છેલ્લે વાત કરીશ. હેમિંગવેની ઇન્ડિયન કેમ્પને આંશિક અભિજ્ઞાનની વાર્તા ગણી શકાય. આ પ્રકારની વાર્તાઓમાં આઘાતજનક અનુભવોના નિરૂપણ પર ખાસ ભાર મૂકવામાં આવે છે. આવો અનુભવ તેના કેન્દ્રમાં રહેલી ચેતનાને વ્યથિત કરી મૂકે છે. આવો અનુભવ હંમેશા પરિપક્વ સમજ સુધી લઈ જાય એવું જરૂરી બનતું નથી, ન પણ લઈ જાય. અને ઘણીવાર આવો અનુભવ પોતાની કાયમી અસર ન છોડે ત્યારે નવદીક્ષાનું લેબલ લગાડવામાં પ્રશ્નો ઊભા થવાની શક્યતા છે. હેમિંગવેની આ વાર્તા એવા પ્રશ્નો ઊભા કરે છે. નિક આદમ, હેમિંગવેના પાત્રનું નામ મોટે ભાગે નિક હોય છે, કિલર્સમાં હોય કે ઇન્ડિયન કેમ્પમાં હોય. નિક આદમ તેના ડોક્ટર પિતા સાથે એક નાના ગામડામાં એક સ્ત્રીની પ્રસૂતિ માટે જાય છે. બાપ દીકરાને જીવનની વાસ્તવિકતા શીખવવા માટે સાથે લાવ્યો છે. એ નિકને બધું સમજાવતો જાય છે, સ્ત્રીની વેદના કે ચીસો તરફ ધ્યાન ન આપવાનું કહે છે. પણ નિકને પ્રકૃતિનો આ સ્વાભાવિક ક્રમ નથી ગમતો. આટલી બધી પીડા સાથે જીવન અવતરિત થાય, જે જન્મની સાથે આવી પારાવાર યાતના સંકળાયેલી હોય એ જન્મ પ્રત્યે નિકને હવે કોઈ કુતૂહલ બચ્યું નથી. એટલે બાપ એને વારંવાર કહે છે, નિક લુક એટ ધીસ, નિક જો, અહીં જો. પણ નિક નજર સુદ્ધા નાખતો નથી. પત્નીની અસહ્ય વેદના સહી ન શકનાર પતિ અસ્ત્રાથી પોતાનું ગળું કાપી ક્રૂર આત્મહત્યા વરી ચૂક્યો છે. બાપને હવે ખબર પડે છે. બાપ ઈચ્છે છે કે નિક આવું ઘાતકી ક્રૂર દૃશ્ય ન જુએ. નિક ડોન્ટ લુક એટ ધીસ એવી એ રાડ પાડે છે. પણ જન્મનું અભિજ્ઞાન કરાવવા ઈચ્છતો બાપ મોતના અભિજ્ઞાનથી નિક દૂર રહે એવું ઈચ્છે છે. પણ જન્મ જોનારે મરણ જોવું જ પડે એ પ્રકૃતિનો ક્રમ છે. જન્મ છે તો મૃત્યુ હોવાનું એ અફર સત્યની આપણને ખબર છે. પણ બાળક માટે તો આ સાવ નવી શોધ છે. બાળકનું જગત આપણા પરિપક્વ જગતથી સાવ અલગ છે. અચાનક જ મોત નિકની સાવ સામે આવીને ઊભું રહે છે. જીવન જોનારે મરણ જોવું જ પડે એવી જગતની અફર વાસ્તવિકતાનો અવબોધ નિકને પહેલી વાર થયો. કુદરતી આવતા જીવનને તે સ્વીકારી શકે છે પણ મરણને નહીં. એના ચિત્તમાં પ્રશ્ન ઉઠે છે, ઇઝ ડાઈંગ હાર્ડ, એના બાપને પૂછે છે. આ આંશિક અભિજ્ઞાનની વાર્તા એટલે છે કે નિક સમજ મેળવે છે પણ એને સ્વીકારવા તૈયાર નથી. એ ઇઝ ડાઈંગ હાર્ડ એવું પૂછ્યા પછી એના બાપને કહે છે, આઈ ડોન્ટ વોન્ટ ટુ ડાય, મારે કદી મરવું નથી. નજર સામે મોત હોવા છતાં એ અફર વાસ્તવિકતાનો એ સ્વીકાર નથી કરતો. હી ફેલ્ટ ક્વાઇટ શ્યોર ધેટ હી વુડ નેવર ડાય, એ કદી નહીં મરે. બીજી રીતે આ વાર્તાનો, આ તો મેં નવદીક્ષાની વાર્તા તરીકે વાત કરી, પણ પ્રકૃતિના વર્ણનો જે આપણી વાર્તાઓમાં ગચિયાની જેમ ચોંટાડેલા હોય છે, એણે હેમિંગવેની આ વાર્તાઓનો ખાસ અભ્યાસ કરવા જેવો છે.
કે વહેલી સવારે જ્યારે બાપ દીકરાને લઈને નીકળ્યો છે ત્યારે ચારે બાજુ ધુમ્મસ છે, કશું દેખાતું નથી. પણ જ્યારે બેઉ પાછા ફરી રહ્યા છે ત્યારે ઝળહળતો સૂર્યપ્રકાશ છે, આ જ્ઞાનનો પ્રકાશ છે. સવારે અંધકાર હતો, નિક ત્યારે જીવન જોઈએ તો મૃત્યુ જોવું પડે, એ અવબોધથી એ જ્ઞાનથી દૂર હતો. પણ હવે એને એ જ્ઞાન લાધી ગયું છે. આ આંશિક નવદીક્ષા એટલા માટે છે કે એ સ્વીકારવા તૈયાર નથી. આઈ ડોન્ટ વોન્ટ ટુ ડાય, હી વિલ નેવર ડાય, એવું એને લાગે છે. એટલે એણે મૃત્યુનો સ્વીકાર નથી કર્યો, પણ એને મૃત્યુ નામની ઘટનાનો સાક્ષાત્કાર તો થઈ ગયો છે. એટલે આ આંશિક નવદીક્ષાની વાર્તા છે. હેમિંગવેએ અહીં જે પ્રકૃતિ વર્ણન આલેખ્યું છે એ પણ આ અભિજ્ઞાનનો સૂચક છે. બાપ દીકરો કેમ્પમાંથી નીકળ્યા ત્યારે વાતાવરણ એકદમ ધુમ્મસ ભર્યું હતું, પાછા ફર્યા ત્યારે બધું જ ઝળહળતા તડકાથી ચમકી રહ્યું છે. નિકને લાધેલ જ્ઞાનનો પ્રકાશ આપણે અહીં વ્યંજિત થતો જોઈ શકીએ. હેમિંગવેની આ વાર્તાની સમાંતરે આપણે ઇવાડેવની લડાઈ નામની વાર્તાને જો મૂકીએ, અહીં પણ નજર સામે ક્રૂર મોતની ઘટનાનું આલેખન છે. 7-8 વર્ષની છોકરી આ વાર્તાની કથક છે. બૈરાઓની સામાન્ય લડાઈ દારૂડિયા નાથુ કાકાનો જીવ લઈ ગઈ, એમનો પોતાનો ચાકુ એમનો જીવ લઈ બેઠો. પણ આ વાર્તામાં નર્યું નકરું કથન છે. નજર સામે જોયેલા મૃત્યુથી લાગતો કોઈ આઘાત કે એના પરિણામ સ્વરૂપ પ્રગટતું કોઈ જ્ઞાન અહીં વ્યંજિત થતું નથી. એટલે આમ પણ આ તો નબળી જ વાર્તા છે, પણ આ નવદીક્ષાની બની શકે નહીં. આત્મશોધરૂપે અભિજ્ઞાન પ્રાપ્ત થતું હોય એનું ઉદાહરણ હેમિંગવેની ધ કિલર્સ, જે મારાઓ નામે અનુવાદિત થઈ છે, તે વાર્તા છે. બહુ જાણીતી વાર્તા. એક લાંબા અને 3 ટૂંકા દૃશ્યોમાં વહેંચાયેલી આ વાર્તા આખી સંવાદથી જ ચાલે છે. ડ્રામેટિક નેરેશન છે. અહીંયા નાટકના સૂત્રધારની જેમ લેખક એકાદ બે વાર જ પ્રત્યક્ષ હાજરી પુરાવે છે. નિક આદમનો કોઈ અજાણ્યા ઘાતકી મારાઓ સાથે પનારો પડે છે. એ લોકો ઓલ એન્ડરસન નામના માણસને મારી નાખવાની તાકમાં છે. એમના ગયા પછી નિક પોતે દોડી અને ઓલ એન્ડરસનને ચેતવવા જાય છે, પણ ઓલની જે ટાઢાશ છે એનાથી નિકને આઘાત લાગે છે. વારંવાર આવતા ઉલ્લેખથી આપણે વાચક તરીકે જાણી શકીએ છીએ કે નિક આવા કોઈ અનુભવમાંથી પહેલી વાર પસાર થઈ રહ્યો છે. આવનારા મોતની રાહ જોઈને કોઈ બેસી રહે ઓલ એન્ડરસનની જેમ, એ વાત નિકના ભેજામાં બેસતી નથી. પણ ઓલ એન્ડરસન જે ગુંડાઓની દુનિયાનો માણસ છે ત્યાં પોતિકા નિયમો છે. એવી કોઈ આચાર સંહિતાના ભંગ બદલ સજા મળવાની હોય તો ભાગવાનો કોઈ અર્થ નથી. પણ નિક માટે આખી વાત આઘાત આપનારી છે. આચાર સંહિતાનો ભંગ કરો તો સજા ભોગવવી જ પડે એવું અભિજ્ઞાન નિકમાં અસદની ઓળખ રૂપે પ્રગટ્યું. બ્રુક્સ વોરેનના અસદની ઓળખવાળા દાવાનો જોકે માર્કસ વિરોધ કરે છે. એના કહેવા પ્રમાણે આવા કોઈ દાવાની જરૂર નથી. અહીં આપણે નવદીક્ષાની વાર્તાઓનો કથન કેન્દ્ર, કથન રીતિ સાથેનો સંબંધ પણ ચર્ચી શકીએ. જે પાત્ર અનુભવમાંથી પસાર થઈ અભિજ્ઞાન પ્રાપ્ત કરે એના મોઢે વાર્તા કેવડાવવી જરૂરી છે. એટલે કે બીજા શબ્દોમાં માત્ર પ્રથમ પુરુષના કથન કેન્દ્રથી કહેવાતી વાર્તા જ નવદીક્ષાની બની શકે, તો હેમિંગવેની ઉપર આપેલી બંને વાર્તા એનો વિરોધ કરશે કે નહીં, એવું નથી. થર્ડ પર્સનમાં કહેવાયેલી વાર્તા પણ નવદીક્ષાની ઉત્તમ વાર્તા જ બની શકે છે. વળી પાછો એક કે નવદીક્ષાની વાર્તાનો કથક બાળક જ હોય તો એ વાતમાં પણ કોઈ વજૂદ નથી, કારણ કે આગળની વાર્તામાં એકેયમાં બાળક નેરેટર નથી. રેબી વેસ્ટ તો વાચક પક્ષે થતા અભિજ્ઞાનને પણ નવદીક્ષાની વાર્તા કહે છે. એટલે કથન કેન્દ્ર કે બાળક જ કથક હોય એવી કોઈ વાતનો નિયમ તરીકે ન સ્વીકારી શકાય. દરેક વાર્તાની આગવી સંરચના હોવાની તેમ એની આ પ્રકારની જરૂરિયાત પણ આગવી હોવાની. દાખલા તરીકે મધુરાઈની વટલાવાનો એક કિસ્સોમાં કથન કેન્દ્ર પ્રશ્ન ઉભા કરે. શેઠની પેઢીમાં પ્રવેશતો નિર્દોષ કિશોર જ્યારે બહાર નીકળે છે ત્યારે પોતાના સપના આકાર આદર્શોની દુનિયાને બદલે
लांच रुश्वत भ्रष्टाचार ने दुनिया नो साक्षी थईने निकळ्यो छे। अंदर प्रवेशो त्यारे किशोर हतो, पण उम्रा बार पग मुक्ति वक्ते ए वटलाईने मानस बनी चुक्यो छे। वार्ता त्रीजा पुरुषना कथन केन्द्र थी कहेवाई रही छे, एटले आ परिवेशना दुरीतनो अनिष्टमां लपेटाया छता किशोरना पक्षे तेनो स्वीकार के अभिज्ञान कशानी गुंजाइश नथी। परिणामे जे अभिज्ञान छे ए भावक पक्षे रहे छे। वार्ता जो प्रथम पुरुषना कथन केन्द्र थी कहेवाई होत तो शुद्ध अर्थमां नवदीक्षानी वार्ता बनी शकी होत। हेमिंग्वेनी वार्ताओमां कथन केन्द्र भाग नथी भजवतुं, पण मधुराईनी आ वार्तानी ए जरूरियात हती। कथन केन्द्रनी पसंदगी अहीं जो नियामक बळ तरीके आवी होत तो सामग्रीना प्रस्तार पर पण थोड़ो काप मुकायो होत। પણ આનો અર્થ એવો ન કરી શકાય કે વાર્તા કથક બાળક હોય તો વાર્તા નવદીક્ષાની બની જાય। ઈવા દેવની ચોંટીમાં વાર્તા બાળકના મોઢેથી કહેવાય છે, અને તોય આ વાર્તા નવદીક્ષાની બનતી નથી। કથક જે છે અબુદ અને દાધા રંગો બાળક છે। માનો ચોરી ચપાટી કરવાનો, છાણા મના ખાઈ લેવાનો સ્વભાવ સમાજ સ્વીકૃત ધોરણોથી જુદો છે એવી આ બાળકને ગતાગમ નથી। એટલે જ માની ચોરી પકડાઈ જવાથી બધા છોકરા જે ચોંટી ચોંટી બોલી ઉઠે છે, એનાથી કોઈ અભિજ્ઞાન પામવાને બદલે એ પોતે પણ ચોંટી ચોંટી બોલવાનું શરૂ કરી દે છે। પરિણામે આખી ઘટના લેખકે જે વ્યંજના પ્રગટાવી છે એ પામવા માટે આ બાળક તો અબુદ છે, એટલે એ વ્યંજના ભાવક પક્ષે આવીને ઊભી રહે છે। હિમાંશી શેલતની પાછળ રહી ગયેલું એક ઘર એ ત્રીજા પુરુષના કથન કેન્દ્રથી કહેવાય છે। બાળકની ચેતનાને કેન્દ્રમાં રાખીને વાર્તા રજૂ થઈ છે। 12-15 વર્ષનો એક છોકરો ભાઈ બહેન ઘર ગામ માટે ઝૂરતો નોકરી અર્થે શહેર ગયો છે। ગાડીના ડબ્બામાંથી ઊંચો થઈ થઈને વાડાના લીમડાને જોતો આ કિશોર 6 મહિના સુધી ઘરે જઈ શક્યો નથી। પણ ઉદવાડાનું નામ હોઠે આવે ન આવે ત્યાં તો વાડાના લીમડાનો ફરફરાટ અને બપોરના પહેરે કક્કુભાઈની વાડીએ આંબલીના કાતરા પાડતી વેળાની ધીંગા મસ્તી, એકની વ્યથા છોડાવે ત્યાં બીજી ભીંસ, એવી જબરી ભીંસ કે શ્વાસ પણ અટકી પડે। ઘરની યાદને સ્વસ્તો 6 મહિને આ છોકરો જ્યારે ઘરે આવ્યો ત્યારે ઘરનો માહોલ બદલી ચૂક્યો છે। સગ્ગી માં પણ આ છોકરાના સુખ સગવડની ઈર્ષા કરે છે, એની બધી વાતોને અધવચ્ચે કાપી નાખે છે। બસ કરો હવે બધી વાતો, મોટાના ચાળા બધા એની હંગાથે, આપણે શી પંચાત, માં બાકીના ભાઈ બહેનોને તતડાવી નાખે છે। અને અચાનક જ આ કિશોરને લાગે છે કે એ આપણાના વર્તુળમાંથી બહાર ફેંકાઈ ગયો છે, ધકેલાઈ ગયો છે। બાપા પણ ઠરીને રહેવાની, ઘરે નહીં આવવાની, પૈસા મોકલવાની વગેરે વગેરે સલાહ આપે છે, અને કિશોરને ઘર સાથેના, ઘરના લોકો સાથેના પોતાના સંબંધ વિશેનું, પોતાના મહત્વ વિશેનું અભિજ્ઞાન અચાનક જ લાદી જાય છે। એટલે જ પાછા વળતી વખતે ડબ્બામાં બેઠો ત્યારે ઊંચા થઈને વાડાનો લીમડો જોવાની ઈચ્છા એને થઈ નહીં। ટ્રેન ઉપડી તે પહેલાં જ એનું ઘર પાછળ, ખૂબ જ પાછળ રહી ગયું હતું, એ ક્યારેય પહોંચી ન શકે એટલું દૂર। આ કિશોરને લાદતું અભિજ્ઞાન વતન માટેનો ઝુરાપો કે વિખૂટા પડવાની વેદના જેવા શબ્દોથી વ્યક્ત થઈ શકે એમ નથી। કડવી વાસ્તવિકતા એની સામે ઉઘાડી પડી ગઈ, સંબંધોની વાસ્તવિકતાનું એને જ્ઞાન થઈ ચૂક્યું છે। આપણે અહીં નોંધી શકીશું કે હેમિંગ્વે જે રીતે પ્રકૃતિના બદલાઈ ગયેલા સંકેતોથી વાર્તામાં એક નવું પરિમાણ ઉમેરે છે તે આપણે ત્યાં શક્ય ભલે ના બન્યું, પણ એને હવે આ કશું જોવું નથી લીમડો વગેરે એટલી શક્યતા તો અહીં સર્જકે ઉમેરી આપી છે। આ એક શુદ્ધ નવદીક્ષાની વાર્તા બની શકી છે, કારણ કે આ જે જ્ઞાન છે એ હવે કાયમી ચાલવાનું છે। પ્રકૃતિના બદલાઈ ગયેલા સંકેતોથી અભિજ્ઞાન સૂચવતી બીજી એક બહુ જ મજાની વાર્તા છે આઈ વોન્ટ ટુ નો વાય। શેરવુડ એન્ડરસનની સારામાં સારી ગણાતી અને લગભગ મોટા ભાગના સંપાદનોમાં સ્થાન પામેલી આ વાર્તા એક 15 વર્ષના છોકરાના મોઢે કહેવાય છે। રેસ
ઘોડાની રેસ અને ઘોડા પાછળ પાગલ એવા આ કિશોરને સનસ્ટ્રિક નામના ઘોડાના જીત્યા પછી એના રખેવાળ ટિલફોર્ડ માટે બાપ કરતાંય વધુ પ્રેમ ઉભરાય છે. પણ આ જ ટિલફોર્ડ પોતાની સફળતા વિશે સાવ ચિથરા જેવી ગંદી સ્ત્રી પાસે શેખીખોરની જેમ ડિંગ મારે છે, પેલી સ્ત્રીને ચૂમે છે, ત્યારે આ કિશોર અચાનક આકાશમાંથી ભોંય પર પટકાય છે. વિશ્વમાંના અસદ દુરિતના અસ્તિત્વથી એ માહિતગાર છે. દુનિયામાં સારા અને ખરાબ લોકો હોવાના એની પણ એને જાણ છે. એટલે ટિલફોર્ડને પેલી ગંદી સ્ત્રી સાથે જોઈ કિશોર જે ભય અને જુગુપ્સા અનુભવે છે એનું કારણ એક નવી શોધ છે. એ નવી શોધ કઈ છે? એક જ માણસમાં સદ અને અસદ બંને તત્વો સહનિવાસ કરતા હોય એ અંગેની એની શોધ. બીજી પણ એક શોધ તે કરે છે. માણસ જો ધારે તો દુરિતથી દૂર રહી સારાની પસંદગી કરી શકે, પણ માણસ હાથે કરીને દુરિતને જ પસંદ કરે છે. ઇન્ડિયન કેમ્પની જેમ જ આ વાર્તામાં પણ પ્રકૃતિને અભિજ્ઞાન સાથે સાંકળવામાં આવી છે. જતી વખતે કિશોરને હવાનો સ્વાદ અને ખુશ્બુ મદહોશ કરી દે તેવા લાગતા હતા, પણ વળતી વખતે સાવ જ બદલાઈ ચૂક્યા છે. કારણ થોડુંક સૌંદર્ય અળપાઈ ગયું છે, એને કુત્સિતતાનો સ્વીકાર કરવાની ફરજ પડેલી છે. આ વાર્તા કથક કહે છે એના કારણે નવદીક્ષાની બની છે, પણ રોબર્ટ પેન વોરેનની બ્લેકબેરી વિન્ટરમાં જરાક ઊંધું છે. આ વાર્તામાં એક દક્ષિણ અમેરિકાવાસી કિશોરની જિંદગીના એક દિવસની વાત છે. વસંત ઋતુનો પાછોતરો ગાળો બ્લેકબેરી વિન્ટર તરીકે ઓળખાય, કારણ આ દિવસોમાં શિશિરનું અકુદરતી આક્રમણ થાય. આવા જ એક તોફાની દિવસે પોતાના ઘરે થતું એક અજાણ્યા માણસનું આગમન આ કિશોરનું ઋતુચક્ર પ્રત્યેનું, પોતાના માતા પિતાના શાસન પ્રત્યેનું, એ સ્થળના હબસીઓ સાથેના સંબંધો પ્રત્યેનું, એકંદરે સમસ્ત માનવ જાત પ્રત્યેનું રૂઢિગત વલણ ફેરવાઈ જાય છે, પરિવર્તિત થઈ જાય છે. મનુષ્યને એકવાર જેનો સામનો કરવાનો જ છે, જેની સાથે મેળ ખવડાવવાનો જ છે, એવા અનિષ્ટનું સ્વરૂપ બાંધી આપવાનો આ વાર્તામાં પ્રયાસ છે. વોરેને આ વાર્તા વિશે પોતાની કેફિયત આપતા સ્પષ્ટતા કરી છે કે આ વાર્તાનો કથક હું નથી, આ મારી આત્મકથા નથી. લેખક અને કથક એક જ હોય કે જુદા એવો પ્રશ્ન આ વાર્તા નિમિત્તે આપણે ઉઠાવી શકીએ. પણ આ વાર્તા નવદીક્ષાની થઈ છે. રમ્ય રૂપથી આનંદ આપતી પ્રકૃતિ વિનાશક બની શકે છે. ટૂંકમાં આ દિવસે આ કિશોર એક નવા જ સમજણ વિશ્વમાં નિર્દોષતામાંથી જ્ઞાનમાં પદાર્પણ કરે છે. અરાજકતાની ઉપસ્થિતિ અને એને સ્વીકારીને એની જોડે મેળ બેસાડવાની આવશ્યકતા, જે એડજસ્ટમેન્ટની વાત છે, એનું આ કિશોરને ભાન થાય છે. પ્રકૃતિ સાથેના અનિશ્ચિત સ્વરૂપના સંબંધમાં માનવીની મર્યાદાઓનું એને ભાન થાય છે. આ વાર્તા એક કિશોરના મોઢે નથી કહેવાય, એ મોટો થયા પછી વાર્તા કહે છે. એક પછી એક અનુભવમાંથી તે વાસ્તવિકતાના પાઠ શીખતો જાય છે. સંકુલ અનુભવ વિશ્વમાંથી પસાર થવાની આખી પ્રક્રિયાનું આલેખન આ કિશોર કઈ રીતે કરી શકે? આવા પૃથક્કરણ કરવાની, અર્થો કાઢવાની એની ઉંમર નથી. એટલે જ લેખકે એક પ્રયુક્તિ વાપરી એના મોટા થયા પછી એની પાસે આ વાર્તા કહેવડાવી. જો બાળકે વાર્તા કીધી હોત તો કદાચ એ નવદીક્ષાની બની શકી ન હોત. નવદીક્ષાની વાર્તા પ્રથમ પુરુષના કથન કેન્દ્રથી જ કહેવાય એ વાત ખોટી, એનો કથક બાળક જ હોય એ વાત પણ ખોટી. નવળી નવદીક્ષાનો અર્થ માત્ર પાત્ર પૂરતો સીમિત રહેતો નથી, એ ભાવક પક્ષે પણ આવે, વાચક પક્ષે પણ અભિજ્ઞાનની પ્રાપ્તિ થાય. મદુરાઈની વટલાવાનો એક કિસ્સો, એની અંદર જે જ્ઞાન લાયધું એ તો આપણને લાયધું. રેબી વેસ્ટ તો હેમિંગવેની અ ક્લીન વેલ લાઇટેડ પ્લેસ વાર્તાને પણ નવદીક્ષાની વાર્તા કહે છે. કોઈકને અ ક્લીન વેલ લાઇટેડ પ્લેસની લાંબી ચર્ચા વાંચવી હોય તો ઉમાશંકર જોશીએ કરેલી છે.
નવદીક્ષાની વાર્તામાં પાત્ર જાતથી માંડીને જગત સુધીના અનુભવોમાંથી પસાર થતું કોઈ જ્ઞાન કોઈ અવબોધ પ્રાપ્ત કરે છે. ઘણીવાર પાત્રના બદલે વાચક પક્ષે પણ અભિજ્ઞાન થતું હોય છે. તો પછી કોઈ પણ પ્રકારના અવબોધ જ્ઞાનને આપણે નવદીક્ષાની વિભાવનામાં સમાવી શકીએ? આ અનુભવની જ્ઞાનની કોઈ મર્યાદા બાંધી શકાય ખરી? સુંદરમની એક વાર્તા છે આશા. એમાં ભાવિ પતિને જોઈ કોઈ ઉલ્લાસ અનુભવવાને બદલે હવે શું થશેનો ભય અનુભવતી આશામાં ભાભીના દીકરાને સ્પર્શ કરતાની સાથે માતૃત્વની ઝંખના જન્મી. આ ઝંખનાએ એક મુગ્ધ કિશોરીનું નારીમાં રૂપાંતરણ કર્યું, જેનાથી એ શાહમૃગની જેમ ભાગતી હતી તે લગ્નના અજ્ઞાત પ્રદેશમાં ડગ મૂકવાના નિર્ધારમાં એનું આ પરિવર્તન જોઈ શકાય છે. જોકે સ્ત્રીના દ્વિજત્વનો મહિમા જોર જોરથી ગાય સુંદરમે આખી વાર્તાની જે સૂક્ષ્મતા હતી એને બોલકી બનાવી દીધી છે. દ્વિરેફની મુકુંદરાયમાં દીકરાના નિમિત્તે બાપને ભૂંડી વાસ્તવિકતાનું અભિજ્ઞાન થાય છે. જયંતી દલાલની જગમોહને શું જોવુંમાં પત્નીના મોં સામે તાકી રહી જગમોહન જ્યારે કહે ગાંડી આ મોં જોયું જ ક્યારે છે, ત્યારે એને અચાનક એકાદ ક્ષણમાં જ જીવન જીવવા માટેનું અભિજ્ઞાન લાધી જતું હોય એવું દેખાય છે. આ નવી શોધને આમ જોઈએ તો આત્મશોધનો જ એક પ્રકાર ગણાય. અહીં કશીક પ્રાપ્તિ છે જેનાથી જિંદગીની નવી શરૂઆત થવાની છે. જયંત ખત્રીની કૃષ્ણ જન્મના બાળકને પણ અનુભવથી જ વાસ્તવિકતાનું અભિજ્ઞાન લાવ્યું છે. અહીં અનુભવ આઘાતજનક છે. ધ કિલર્સની જેમ અભિજ્ઞાન આંશિક છે, માત્ર પૈસાની જરૂરિયાત પૂરતું. અમીર ગરીબની ખાય કે એવા કોઈ બિંદુએ આ અભિજ્ઞાન આ છોકરાને લઈ જતું નથી. આંશિક અભિજ્ઞાન વાર્તાને પ્રતીતિકર બનાવી શક્યું છે. વર્ગભેદની વાત કરવા માટે તો ખત્રીએ બાળકને મોટું થયેલ બતાવવું પડે, જે રીતે ઉમાશંકર જોશીએ ઝાકળિયું વાર્તામાં કર્યું છે, કે જે રીતે રોબર્ટ પેન વોરેને બ્લેકબેરી વિન્ટરની અંદર બાળક મોટું થાય પછી વાર્તા કે એવું કર્યું છે. જ્ઞાન માત્ર શાપરૂપ જ હોય, અસદ કે દુરિતની ઓળખ રૂપે જ હોય, મર્યાદાના સ્વીકાર રૂપે જ હોય એવું જરૂરી નથી. બિલકુલ જ્યોતિર્મય દત્તની વાર્તા બુદ્ધનું નિર્વાણ, ભોળાભાઈ પટેલનો અનુવાદ છે ને, પુસ્તક પણ છે. બુદ્ધનું નિર્વાણમાં ભિક્ષુ અંબરને તથાગત જે અભિજ્ઞાન કરાવે છે તે પરમ આનંદની અનુભૂતિ જેવું છે. અહીં અંબરને થતું અભિજ્ઞાન તથાગતનું આપેલું છે. જન્મો જન્મ નહીં તપશ્ચર્યાના પરિપાક રૂપે પ્રાપ્ત થયેલ જ્ઞાન તથાગતે અમરને આપ્યું છે. આપણે આને અભિજ્ઞાનનો કયો પ્રકાર કહી શકીએ એવો એક પ્રશ્ન થાય. આ ચર્ચા હજુ વધારે લાંબી કરવી હોય તો હેમિંગવેની માય ઓલ્ડ મેન, વિલિયમ ફોકનરની ધેટ ઇવનિંગ સન, શેરવુડ એન્ડરસનની ડેથ ઇન ધ વુડ્સ વગેરેની ચર્ચા કરી શકાય. રેબી વેસ્ટ તો હેમિંગવેની ધ શોર્ટ હેપી લાઈફ ઓફ ફ્રાન્સિસ મેકમ્બરની ચર્ચા પણ નવદીક્ષાની વાર્તા તરીકે જ કરે છે. આનો અનુવાદ આ વાર્તાનો મેં કરેલો છે. ગુજરાતી ભાષાની ટૂંકી વાર્તાઓને ફંફોસી વળીને જ્યારે આવી નવદીક્ષાની વાર્તાઓ સાથે સરખાવીએ છીએ ત્યારે લાગે છે કે જૂજ અપવાદને બાદ કરતા થીમને ચરિત્રને એની સમસ્ત સંકુલતા સાથે પ્રગટાવીને આપણે નવદીક્ષાની વાર્તાઓ પ્રમાણમાં બહુ ઓછી આપી શક્યા છે. મણિલાલ પટેલની એક ડમરી નામની વાર્તા કે બીજી થોડીક વાર્તાઓને આમાં આપણે ઉમેરી શકીએ. બાળકની ચેતનામાં પ્રવેશ કરી અથવા બાળકના મોઢે વાર્તા કેવડાવવાનો જોખમ મોટે ભાગે આપણા સર્જકો ટાળતા આવ્યા છે, અને એટલે નવદીક્ષાની વાત સમજાવવા માટે ના છૂટકે મારે પરદેશી ઉદાહરણો પર વધારે મદાર રાખવો પડ્યો, કારણ કે આપણી પાસે એવી એટલી વાર્તાઓ નથી, પણ ચર્ચા તો કરી શકાય.